પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસની અઠ્યોતેરમી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી ભાષણ આપતી વખતે એક રાષ્ટ્ર એક ચૂંટણીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો એમણે એવું કહ્યું હતું લાલ કિલ્લા પરથી કે રાજનીતિક સમુદાયોને હું વન નેશન અને વન ઇલેક્શનનું સમર્થન કરવાનો આગ્રહ કરું છું વિનંતી કરું છું અને આ પહેલ માટે દેશનું એક થવું બહુ જરૂરી છે હવે સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે નમસ્કાર આપની સાથે હું સેજલ સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર પ્રયાસો કરી રહી છે અને પ્રયાસોમાં એ આગળ પણ વધી રહી છે પીએમની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે બુધવારે મળેલી બેઠકમાં કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિ વન નેશન વન ઇલેક્શનના મુદ્દે બાસઠ પક્ષોનો સંપર્ક કર્યો હતો અને પ્રતિક્રિયા આપનાર સુડતાળીસ રાજકીય પક્ષમાંથી બત્રીસ પક્ષોએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને

આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી એકસો એકાણું દિવસના સંશોધનનું પરિણામ છે આ પેનલના સૂચનો શું છે એના વિશે વાત કરી લઈએ આગામી લોકસભાની ચૂંટણી એટલે કે બે હજાર ઓગણત્રીસ એટલે કોઈની પાસે બહુમતી નથી અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની પાંચ વર્ષની મુદ્દત માટે નવી ચૂંટણીઓ યોજવામાં યોજવામાં આવી શકે છે પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થઈ શકે છે ત્યાર પછીના બીજા તબક્કામાં સો દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે ચૂંટણી પંચ લોકસભા વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણીઓ સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરાશે કોવિન પેનલે એક સાથે ચૂંટણી યોજવા માટે સાધનો માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરી છે વન નેશન વન ચૂંટણી વન નેશન વન ઇલેક્શન સમિતિની પ્રથમ બેઠક ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ દિલ્હીમાં જોધપુર ઓફિસર્સ હોસ્ટેલમાં યોજાઈ હતી એમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગૃહમંત્રી અમિત શાહ પૂર્વ સાંસદ સમિતિના વિશેષ સભ્ય બનાવવામાં આવ્યા છે જે લોકોને ખબર નથી એમને કહી દઉં કે ભારતમાં આઝાદી પછી ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો અને ઓગણીસો માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી હતી પણ ઓગણીસો સમય પહેલા વિસર્જન કરવામાં આવી ત્યાર પછી ઓગણીસો સિત્તેર માં લોકસભા પણ ભંગ કરી દેવાઈ સમય પહેલા જેના કારણે એક દેશ એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હવે વાત કરીએ કે જો અત્યારે આ લાગુ કરવામાં આવે તો શું થાય વન નેશન વન ઇલેક્શન લાગુ થવાની સ્થિતિમાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની જેમાં વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ ચૂંટણી એક સાથે કરાવવામાં આવશે જેના માટે અમુક વિધાનસભાનો કાર્યકાળ વધારવો પણ પડી શકે જેના માટે સંવિધાનિક સંશોધન કરવા પડે ઉદાહરણ તરીકે બે હજાર ઓગણીસની ની ચૂંટણી લોકસભાની જે યોજાય એના પહેલાના છ મહિના અને પછીના છ મહિનામાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી આવી સ્થિતિમાં જ્યારે આ લાગુ કરવામાં આવે ત્યારે તો બે હજાર અઢાર ના અંત અથવા બે હાજર ઓગણીસની શરૂઆતમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય